ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्कार विद्यार्थी मित्रों, YouTube चैनल में आपनो हार्दिक स्वागत छे। आजनो आपनो टॉपिक छे विरंजन पाउडर की बनावट। अगर आपने आईएमपी सवाल भण्या था कि सोडियम हाइड्रोक्साइड की बनावट जे जोई गया था, एनी पछीनो टॉपिक छे कि विरंजन पाउडर की बनावट समझो। जे ए सवाल आईएमपी हतो ए ज रीतना आ सवाल पण आईएमपी छे, तो खास ध्यान आपजो અને નોટબુકમાં અગત્યના મુદ્દાઓ તમે નોંધ કરજો। શરૂઆત કરીએ આઈપી સવાલ વિરંજન પાવડરની બનાવટ। આ પ્રશ્ન એવો પ્રશ્ન છે જે બે રીતના પૂછાય છે, કારણ કે વિરંજન પાવડરનું બીજું નામ બ્લીચિંગ પાવડર પણ કહી શકાય છે। એટલે એક્ઝામમાં કહેવાય હોય કે ટૂંકમાં લખો વિરંજન પાવડર, અથવા બીજી રીતના એ રીતના પૂછાઈ શકે કે બ્લીચિંગ પાવડરની બનાવટ અને તેનો ઉપયોગ બોલો। કોઈ પણ સવાલ પૂછાય આપણે હમણાં જે ભણવાના છીએ એ જ અંદર આવશે। શરૂઆત કરીએ કઈ રીતના બને છે બ્લીચિંગ પાવડર। તો સૌ પ્રથમ ક્લોરીન વાયુની પ્રક્રિયા, સૌ પ્રથમ ક્લોરીન વાયુની પ્રક્રિયા પ્રક્રિયા કરતા કોણ બને છે આપણે તો વિરંજન પાવડર મળી આવે છે। ખાસ પ્રક્રિયા જોઈએ કે સૌપ્રથમ ક્લોરીન વાયુની પ્રક્રિયા, કોની પ્રક્રિયા તો ક્લોરીન વાયુ, ક્લોરીન વાયુ સાથે કોની પ્રક્રિયા કરવાની છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કરશો આપણને શું મળે છે વિરંજન પાવડર મળી આવે છે, જેનું રાસાયણિક સૂત્ર તમે લખી શકો છો કે સમીકરણ। કે સમીકરણ સ્વરૂપે કઈ રીતના દર્શાવી શકીએ, તો સમીકરણ સ્વરૂપે લઈએ ક્લોરીન એટલે આપણે શું લીધું હતું Cl2 વત્તા કોળેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એનું સૂત્ર લખીએ Ca(OH)2 પાણીનો એક અણુ દૂર થાય છે। ખબર પડી કે નહીં કઈ રીતના વિરંજન પાવડર બને છે? આપણે લખી નાખીએ કોણ કોના સ્વરૂપે હશે Cl2 ગેસ સ્વરૂપે, વિરંજન પાવડર રાસાયણિક સૂત્ર કયું છે તો CaOCl2
રાસાયણિક નામ શું છે? તો સી એટલે નામ પ્રયુક્ત કેલ્શિયમ, ઓ એટલે ઓક્સિજન નું ઓક્સિ, અને ક્લોરાઇડ નું ક્લોરાઇડ. જેનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ ઓક્સિ ક્લોરાઇડ છે. એટલે ખાસ નામ યાદ રાખજો, CaOCl વિરંજન પાવડર નું રાસાયણિક નામ શું છે? તો કેલ્શિયમ ઓક્સિ ક્લોરાઇડ છે. આ થઈ ગઈ વિરંજન પાવડર ની બનાવટ. ક્લોરિન વાયુની પ્રક્રિયા પોળેનો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરવામાં આવે એટલે આપણને વિરંજન પાવડર મળે છે. જેનો ઉપયોગ આપણે ભણી સિમ્પલ અને સાદા ઉપયોગ છે અને આવડી જાય એવા છે. ઉપયોગ કક્ષા એટલે કે એનો ઉપયોગમાં પહેલો ટેક્સટાઇલ ઉદ્યોગમાં, ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરા કાપડના તેમજ લીનન કાપડના વિરંજન કરવા માટે, વિરંજન કરવા માટે વપરાય છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે સુતરાઉ કાપડ હોય છે, સુતરાઉ કાપડ અથવા તો લિનન નું કાપડ, આપણે બંને પ્રકારના શર્ટ પહેરીએ છીએ. લિનન ના શર્ટ પણ જોયેલા છે અને સુતરાઉ કાપડ ના પણ શર્ટ જોયેલા છે. આ બંને કાપડ ઉદ્યોગ છે ટેક્સટાઇલ માં હોય છે, જેને વિરંજન કરવા એટલે કે સાફ કરવા માટે શું વપરાય છે? બ્લીચિંગ પાવડર વપરાય છે. બીજો કાગળ ઉદ્યોગ, ક્યાં? તો કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાનો વિરંજન કરવા માટે વપરાય. બીજો ઉપયોગ શું કીધું? તો લાકડાના માવા, કાગળ ઉદ્યોગમાં જે લાકડાનો માવો વપરાય છે, આ લાકડાના માવાનું વિરંજન કરવા માટે પણ આપણે બ્લીચિંગ પાવડર વાપરી શકીએ છીએ. ત્યારબાદ પ્રયોગશાળા અમુક પ્રયોગ કરતા હોય ત્યારે ઓક્સિડેશન કરતા તરીકે પણ વિરંજન પાવડર વપરાય છે. એટલે લખી શકીએ પ્રયોગશાળામાં ઓક્સિડેશન, ઓક્સિડેશન કરતા તરીકે, ખાસ કરીને ઓક્સિડેશન કરતા એટલે કે વિરંજન પાવડર પોતાનું થતું હશે, રિડક્શન થતું હશે, બીજાનું કરતો હશે, ઓક્સિડેશન કરતો હશે એટલે પોતે હું છે ઓક્સિડેશન કરતા છે. અને છેલ્લો ઉપયોગ લખી શકીએ કે પાણીને જંતુ રહિત કરવા માટે જંતુ નાશક તરીકે પણ બ્લીચિંગ પાવડર વપરાય છે. એટલે કે પાણીમાં રહેલા જંતુઓ, જંતુઓને મારી જંતુ રહી કરીને જંતુ નાશક તરીકે બ્લીચિંગ પાવડર વપરાય છે. વર્ગડી કરે કે પાણી છે ઘણીવાર અશુદ્ધ હોય, એમાં જંતુ રહેલા હોય તો બ્લીચિંગ પાવડર નાખવામાં આવે એટલે કે વિરંજન પાવડર અંદર કહેવામાં આવે તો જંતુઓ મુક્ત મરી જાય છે, કે જંતુઓ મુક્ત થઈ જાય છે, એટલે જંતુ ન કરે છે, નાશ કરે એટલે જંતુ નાશક તરીકે પણ બ્લીચિંગ પાવડર વપરાય છે. તો આ થઈ ગઈ બ્લીચિંગ પાવડર ની બનાવટ અને આ થઈ ગયા બ્લીચિંગ પાવડર ના ચાર ઉપયોગો. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ વર્ક તમારી સામે છે, જે પણ અગત્યના મુદ્દાઓ લાગે તે તમે નોટબુકમાં નોંધણી કરી લ્યો, અને આઈએમપી સવાલ છે, કોઈ પણ તમને પ્રશ્ન મનમાં ઉદ્ભવે તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરીને રજૂઆત કરી શકો છો, તમારા પ્રશ્નનો ચોક્કસ તમને ઉત્તર મળશે. થેન્ક યુ.